નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં. દાહોદ શહેરમાં એક જ રાતમાં 8 મકાનના તાળા તૂટતા શહેરીજનોમાં ભયનો માહોલ. દાહોદ શહેરમાં શનિવારની રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. મંડાવ રોડ ઉપર આવેલા અક્ષર એપાર્ટમેન્ટ 1 અને 2માં 5 ફ્લેટના તાળા તોડી એક ફ્લેટમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત 1.5 લાખની ચોરી થઈ હતી, જ્યારે અન્ય ફ્લેટ ખાલી હોવાથી તસ્કરોના હાથે કશું લાગ્યું ન હતું. આજ રોજ સવારે વર્ધામ સોસાયટીમાં રાધે સિનેસીમાં ફ્લેટ નંબર 403 છે અમારો, તેમાં સવારે 5 વાગ્યાના આસપાસ ચોરો લોકો આવ્યા ને તાવ થોડી અંદર ભરાયા. હું બહાર હતો અને બહારથી મને જાણકારી મળી બાજુવાળા ફ્લેટવાળાથી, એમને જાણકારી મને આપી અને મેં દેખ્યું તો મારા રોકડ 10-15 હજાર હતા, તે ગાયબ હતા. પછી અમે પોલીસના નંબર 100 નંબર પર ડાયલ કર્યો, મેં કોઈ બી ફોન રિસીવ કર્યો નથી. અંગેજ આવે છે, તાત્કાલિક કોઈ પણ એમને કાર્યવાહી કરી નથી ને બહુ લેટ થયું. તેના કારણે અમે 8 વાગી ગયા અને 8-9 વાગ્યા લોકો આવ્યા છે અહીં. અને અહીં રાત્રે પેટ્રોલિંગ દિવસમાં સુરક્ષા હોવી જોઈએ. એક સાથે 8 ફ્લેટમાં આજે થઈ છે આના દિવસે. ત્યારબાદ નજીકમાં જ આવેલ વ્રજધામ સોસાયટીમાં આવેલ રાધે રેસિડેન્સીમાં 3રા અને 4થા માળ ઉપર 2 ફ્લેટના તાળા તોડી અંદર મૂકેલ રોકડ સહિતની ચોરી કરી હતી, જ્યારે તેની નજીકમાં જ આવેલી દ્રષ્ટિ એપાર્ટમેન્ટમાં ફ્લેટના તાળા તોડી ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. હું અક્ષર 1માં બી વિંગમાં 3rd ફ્લોર પર ફ્લેટ નંબર 305માં રહું છું. મારા પપ્પા લીંબડી રહે છે. પપ્પાની તબિયત ખરાબ હોવાના કારણે હું ગઈકાલે સાંજે 8-8:30 વાગે ફ્લેટ બંધ કરી મારે હાથથી તાળું મારી અને હું લીંબડી ગયો હતો મારી ગાડી લઈને, અને સાંજે રાત્રે 12 વાગે પાછો આવી જાઉં છું. પણ રવિવાર હોવાના કારણે હું આવ્યો નહીં. મેં કીધું આજે રવિવાર છે તો આપણે આજે જવું નથી, તો હું ના આવ્યો. અને સવારે 7 વાગે મારા પડોશી દિલીપભાઈ મહેતાનો ફોન આવ્યો કે ભાઈ અક્ષરમાં 5 જગ્યાએ ચોરી થઈ છે, એમાં 1 નંબર તારો બી છે અને આખું ઘર વેર વિખેર કરી ગયા છે. તો જેથી કરીને હું 10-15-20 મિનિટમાં દાહોદ આવી ગયો ગાડી લઈને, અને આવીને જોતાં બધો સામાન ખેર વિખેર હતો. જેથી PSI સાહેબ આવ્યા, પોલીસવાળા તરત આવી ગયા. એમને આવીને જોયું પછી એમને કીધું થોડી વાર હમણાં હાથ ના લગાવો, તો હાથ અમે લગાવ્યો નથી અને બધું હવે ઇન્કવાયરી કાઢીએ છીએ, ધીરે ધીરે સામાન આવી રહ્યા છે. પણ જોતાં એવું લાગે છે કે 1.5 લાખ રૂપિયાનો માલ જે મારો, મને એક જે થેલી નથી મળી રહી એ થેલી ચોક્કસ 100% ગઈ છે. એપાર્ટમેન્ટમાં લાગેલા CCTVમાં 3 તસ્કરો કેદ થતા પોલીસે CCTVના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. એક જ રાતમાં એક સાથે 8 મકાનના તાળા તૂટતા શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો છે, તેમજ પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે પોલીસ પેટ્રોલિંગ વધારી આવી ઘટનાઓ પર અંકુશ લાવે તેવી માંગ ઉઠવા પામી છે. દાહોદ વૃદ્ધામ સોસાયટી રાધે રેસિડન્સીની રહેવાસી છું. આજ રોજ 5 અને 10 અમારા ફ્લેટ 403 નંબરમાં આ બનાવ બનેલો છે ચોરીનો. એક જ રાત દરમિયાન 8 બનાવ બનેલા છે. સવારે 5 અને 10 અમે 3-4 જણા 4 ઈસમ હતા, એમને જતા જોયા છે અને તરત જ અમે જાણ થતાં અમે બહાર આવી અને પોલીસને 100 નંબર પર ડાયલ કર્યો, પણ કોઈએ કોલ ઉઠાયા નથી. આ ફ્લેટની અંદર પુરુષો કામકાજ અર્થે લેડીસો જાય છે, દિવસ દરમિયાન છોકરીઓ સ્ત્રીઓ એકલી રહે છે, તો અમારી સુરક્ષાનું શું? 1 મહિનામાં 3 બનાવ બનેલ છે, છતાં પણ કોઈ નાઇટ પેટ્રોલિંગ કે કોઈ પોલીસવાળા તરફથી અમને કંઈ કશું મળેલું
નથી તો અમારી નાઇટ પેટ્રોલિંગ તેમજ અમારી સુરક્ષાનો પોલીસે આ જવાબ આપવો જોઈએ.